અપૂર્ણાંક ત્રણ ના છેદ માં ચાર માં અંશ અને છેદ ને ઓળખી બતાવો ચાલો તેને મોટા અક્ષરે નીચે લખીએ હવે પૂછ્યું છે કે તેમાં અંશ અને છેદને ઓળખી બતાવો અંશ હવે અંશ એટલે ઉપરની સંખ્યા જે અહીં ત્રણ આપેલ છે અને હવે છેદની વાત કરીએ તો છેદ એટલે અપૂર્ણાંકમાં નીચે રહેલ સંખ્યા જે અહીં ચાર છે આમ અંશ ત્રણ અને છેદ ચાર આપેલ છે છેદ એટલે નીચેની સંખ્યા અને અંશ એટલે અપૂર્ણાંકમાં ઉપર રહેલ સંખ્યા તમે તેને વિચારી શકો કે કોઈ વસ્તુના ચાર ભાગમાંથી ત્રણ ભાગ આ જે છેદ છે તે વસ્તુના કુલ ભાગ દર્શાવે છે જેમાંથી આપણે અમુક ભાગ લેવાનો છે ધારો કે આપણી પાસે એક ચોરસ બ્રેડ છે હું તેને અહીં દોરું છું આ એક ચોરસ બ્રેડ છે હવે જુઓ કે આ બ્રેડના હું છેદમાં રહેલ સંખ્યા જેટલા ભાગ કરું છું જ્યારે આ ત્રણ જે અંશની કિંમત છે તે દર્શાવે છે કે આ ચાર ભાગમાંથી ભાગ ભાગ અહીં દર્શાવીએ જે દર્શાવે છે કે આપણે આ ત્રણ ભાગ ઉપયોગ કરીએ છીએ અથવા તે ત્રણ ભાગ આપણે ખાઈ લઈએ છીએ આમ કહી શકાય કે આ બ્રેડનો હું ત્રણ ચતુર્થાંશ જેટલો ભાગ ખાઈ રહ્યો છું આમ આ ભૂરા રંગથી અલગ દર્શાવેલ ભાગ આ અપૂર્ણાંકને દર્શાવે છે હવે ધારો કે આપણી પાસે એક છે છે જે હવે કોઈ કહે કે હું તેનો ત્રણ ચતુર્થાંશ ભાગ ખાઈ ગયો આમ ત્રણ ચતુર્થાંશ એટલે અંશમાં ત્રણ અને છેદમાં ચાર આમ તે વ્યક્તિએ આ ભાગ ખાઈ લીધો કહેવાય જુઓ આ એક ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ આમ છેદમાં રહેલ સંખ્યા ચાર એ આ પીઝાના કુલ ભાગ દર્શાવે છે જ્યારે અંશના ત્રણ દર્શાવે છે કે આપણે તેમાંથી કેટલા ભાગ ખાઈ લીધા